તાલુકાના નાધઈ ગામે પૂજ્ય દયાનંદ વેદ પાઠીજીના તપોભૂમિ વેદાશ્રમ ખાતે કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લ દ્વારા અષાઢી નવરાત્રી અને દેવી ભગવત કથાનો મંગલ આરંભ થયો હતો આ પૂર્વે રામેશ્વર મંદિર પાસે રતિલાલભાઈ પટેલના નિવાસેથી મંગળપોથી યાત્રા નીકળી હતી કથાનું દીપ પ્રગટ્ય દર્શનભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દેવનારાયણ ધમ તારાચંદ બાપુ વિજયભાઈ લાલજીભાઈ પરમાર કિરણભાઈ દેસાઈ મહિલા પોલીસ સુખવિંદર કૌર આંતરરાષ્ટ્રીય માનવ અધિકારી સંરક્ષણ બ્યુરો નવસારી સેક્રેટરી શ્રી કુમાર રાજુભાઈ આહિર અને કિશોરભાઈ રાજપુરોહિત તરફથી એકાવન બહેનોને સાડી અને એકવીસ વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરાયા હતા નવચંડી યજ્ઞના યજમાન હંસાબેન નરેશભાઈ પટેલ શંકરભાઈ બાપુજી દ્વારા પ્રથમ પોથી પૂજન કરવામાં આવ્યું હતું આચાર્યશ્રી મુકેશભાઈ જાની કશ્યપભાઈ જાની કેશનભાઈ દવે દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા દર્શનભાઈ દેસાઈ દ્વારા અગિયાર હજાર રૂપિયાનું યોગદાન અપાયું હતું તેમજ સુમનભાઈ પ્રેમાભાઈ પટેલ દ્વારા કથાના છેલ્લા દિવસે મહાપ્રસાદની જાહેરાત કરાઈ હતી આ પ્રસંગે આગામી બાવીસમી સપ્ટેમ્બરથી વારાણસી કાશી ખાતે સુરત તક્ષીલા હોનારતમાં મૃત્યુ પામેલા બાવીસ વિદ્યાર્થીઓના સ્મરણાર્થે કથાકાર પ્રફુલભાઈ શુક્લની ભાગવત કથાનું મુહૂર્ત શંકરભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યું હતું વેદાશ્રમના સંચાલક રતિભાઈ પટેલ જે ડી પટેલ નંદલાલભાઈ પટેલ અમૃતભાઈ પટેલ તેમજ પરિવાર દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આજે કથાશ્રવણનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ નવસારી ટુડે